અને નમસ્કાર ધોરણ 4 વિષય ગુજરાતી કાલ 24/9/2020 ગુરુવાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોમાં કે પ્રશ્ન 3 કાવ્ય પંક્તિ કોણ બોલે છે મોટા પ્રશ્નોના જવાબ એક વાક્યના જવાબ પ્રશ્નોના જવાબ આપણે જોઈ ગયા હવે હું પ્રશ્ન 3 ક કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જે વ્યાકરણ વિભાગમાં આપણે આવશે કે જે વ્યાકરણ વિભાગમાં શબ્દ સમૂહ માટે જોડણી સમાનાર્થી વિરુદ્ધાર્થી એવા પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું તો મોટા પ્રશ્નનો જવાબ ખાસ મળે કરજો ઘણા વિદ્યાર્થીઓ લખીને મોકલે છે અને ઘણા વિદ્યાર્થીઓ નથી મોકલતા વિદ્યાર્થી મિત્રો વિડિયો જુઓ અને પ્રશ્નનો જવાબ એના આધારે સાધ્ય બુદ્ધિમાંથી મોડે કરો હવે હું તમને પ્રશ્ન 3 ક શબ્દ સમૂહ માટે એક શબ્દની સમજ આપીશ જો બાળકો પ્રશ્ન 3 ક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે છે પહેલું કે ચાર પાયા વાળો એક આસન અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે એવો શબ્દ કે જે ચાર પાયામાં હોય છે ચાર પાયાનું આસન હોય એવો શબ્દ બનાવવાનો છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે ચાર પાયા વાળો એક આસન ચાર પાયા વાળું આસન કીધું છે આપણે ચાર પાયા વાળું ટેબલે હોય મોટું ટેબલ હોય નાનું ટેબલ હોય પણ શું છે આ આસન કીધું છે તો શું આવશે બાજર શું આવે બાજર ઠ કેમ કે બાજર એ આસનમાં આપણે ગણીએ છીએ પર બેસે છે બીજું ત્રણ આંખ વાળું ત્રણ આંખ વાળું તેને શું કહેવાય ત્રિનેત્ર શું કહેવાશે ત્રિનેત્ર ત્રણ આંખ વાળું એટલે ત્રિનેત્ર માથે મોટી જટા ધારણ કરનાર માથે મોટી જટા ધારણ કરનાર કોણ હોય છે તમે જોયા છે માથે મોટી જટા ધારણ કરીને કોણ પકા હોય છે તમે ક્યાંય જોયા છે તમારા ઘર કે ઘરે હોય ને આપણે ઘણા વિધી નાના બાળકો બાળો કહેતા હોય છે પણ એને શું કહેવાય કે જોગી શું કહેવાય છે જોગી મૂર્તિ બનાવનાર મૂર્તિ બનાવનારને શું કહેવાય આપણે કયા પાઠમાં હતું સાતમા પાઠમાં શું કહેવાય મૂર્તિ બનાવનારને શિલ્પી શું કહેવાશે શિલ્પી કલાનું સર્જન કરનાર એ પણ આપણે સાતમા પાઠમાં છે કે કલાનું સર્જન કરનારને શું કહેવાય કલાકાર મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા મુસલમાનો શું કરવા જાય છે આપણે જે હિન્દુઓ કહ્યું તો હિન્દુઓ શું કરવા જાય યાત્રા તો મુસલમાનો શું કરવા જાય છે હજ કરવા જાય છે શું કરવા જાય છે હજ કરવા જાય છે એટલે મુસલમાનો દ્વારા થતી શું કહેવાય હજ કહેવાય પગનું નિશાન પગનું નિશાન જો રાજ્યવાર પાઠમાં હતું આપણે પગનું નિશાન હતું શું કહેવાય પગેડું શું કહેવાય છે પગેડું વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ સમૂહ માટે કે આ સાત આપણે સાત છે સાધ્ય બુદ્ધિની અંદર જ હવે આમાં ગમે તે તમારે શબ્દ કોઈ એવો આવે છે જે તમને શબ્દ સમજૂતી હોય એમાંથી પણ એવા શબ્દો આવે એટલે તમારે શબ્દ સમજૂતીનું પણ વાંચન કરવાનું એમાંથી કોઈ પણ એવો શબ્દ પૂછી શકે મેં કલાકાર છે એમાંથી એમણે તમારે શબ્દ સમજૂમાંથી પૂછી શકતા કે મરઘાના માથા પરની કલગી તો શું આવે કે માંજર એવી રીતે શબ્દ હોય એવી રીતે વાક્ય હોય પછી કે જીતી ન શકાય તેવું તો કે અજર કેવી એવા શબ્દો પણ અને એવા વાક્યો પણ દ્વારા પણ એ શબ્દ સમૂહ માટે શબ્દ આવી શકે હવે હું તમને ખાસ જે આપણે વધારે જાણવાનું છે કે જોડણી કે આપણે બધા જ પ્રશ્નોના જવાબમાં જોડણીનું વધારે આપણે ધ્યાન રાખીએ છીએ એવી રીતે તમને થોડાક શબ્દોની જોડણી સમજાવો જો બાળકો કોઈ પ્રશ્ન જ્યાં કહો જોડણી સુધાર એ પણ તમારે બે માર્ક્સમાં આવે પણ એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો મેં તમને અમુક શબ્દની જોડણી સમજાય છે સમજાય છે કે જોડણી તો ગમે તે શબ્દ આવી શકે જોડણી કોઈ પણ પાઠની આવી શકે કે એવું અને બહારનો શબ્દ પણ આવી શકે જોડણીનો બહારનો એટલે પાઠની અંદરનો જ હોય સદ્ય પૂરતો હોય કદાચ ચોકલેટ હોય કે કોઈ એવો શબ્દ હોય હવે જોડણી તમારે ખાસ તમે એટલે તમે કંઈક પાઠનું વાંચન તમે કરશો ને એટલે તમને આપણો ખ્યાલ આવે જેમ કે આ શબ્દ સાચો છે કે આ શબ્દ ખોટો છે કે આની જોડણી આવી રીતે જાય આની જોડણી આવી રીતે આવે એ ખાસ ધ્યાન રાખવાની પણ હું તમને એક એક વાક્યના જવાબમાં મોટા પ્રશ્નના જવાબમાં એમાં પણ આપણે ખાસ શું ધ્યાન રાખવાનું હોય છે જોડણી કે આપણે જવાબ લખ્યો એ સાચો પણ એની જોડણી ખોટી તો આપણો માર્ક્સ કપાઈ જાય છે મોટા પ્રશ્નના જવાબમાં એવું થાય છે એવી રીતે આપણે કોઈ પણ વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી છે શબ્દ સમૂહ
ત્યારે મેં તમને ઉદાહરણ રૂપે સમજાવું છું કે દાખલા કે કિરણ ઓ કિરણ આપણે પહેલાથી કોમન તો કહેલો છે કે ત્રણ અક્ષર હોય તો આપણે હંમેશા હસ્વ એ રીતે આવશે તો શું આવશે કિરણ તો અહીંયા મેં જોડી લખવાનું કી રણ આ સાચી જોડી મેં બધી ખોટી જોડી સમજાવેલી છે અને અહીંયા સાચી જોડી લખું છું બીજું છે મંજુ મંજુ તો મંજુ ની ફોર્મ્યુલા આવી ગઈ થશે મંજુ ફરિશ્તા ફરિશ્તા આપણે આખા પાઠમાં કેટલી વખત ફરિશ્તા શબ્દ આવે છે કયા પાઠમાં આવે છે એ તમને યાદ રહેવું છે એ ચોથા પાઠમાં આપણે ફરિશ્તા વાળો પાઠ હતો એ પાઠ તમે વાંચ્યો હશે તો તમને ખબર પડી જશે કે ફરિશ્તાની જોડી કેવી આવે ફરિશ્તા ચક્કી ચક્કી વાળો કયો ભગવતી એટલે ઉખાડામાં આવે કામાં તો ચક્કી તો એ પણ તમે વાંચ્યું હોય તો તમને યાદ રહી ગયું એટલે ચક્કી આવી રીતે લખી શકાય શિલ્પી શિલ્પી ની જોડી તમે જોઈએ તો કયા પાઠમાં આવી હતી કલાકારની ભૂલ સાતમા પાઠમાં આવી હતી તમે શિલ્પી શબ્દ એમાં ખાસી વાર આવેલો છે તો તમે એ પાઠ વાંચ્યો હશે એ બાળકોને જલ્દી યાદ રહી ગયું હશે કે કયો પાઠ હતો કસકર કઈ જગ્યાએ શબ્દ એટલે શિલ્પી શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે ઘણી વખત શિલ્પી શબ્દ આપણે લખીએ છીએ બોલીએ આ શિલ્પી બોલે સી લપી બોલે પણ બોલવા જલ્દી જલ્દી શિલ્પી પણ વાંચો તો સી લપી શિલ્પી શબ્દ કેવો કહેવાય એ ધ્યાન રાખો નિષ્ણા પણ નિષ્ણા કેવી રીતે લખાય છે આવી રીતે નિષ્ણા બાળકો ઘણી વખત તમે જોડણી આપણે બોલવામાં પણ એ ખોટી જોડણી આવી જોઈ મેં લખ્યું છે ધાર્મિક લખ્યું છે મેં ધાર્મિક આપણે બોલાય છે ધાર્મિક પણ આની જોડણી શું છે ખોટી તો આપણે કહ્યું છે ત્રણ સંગ શું આવશે રસ્વય જ આવે એટલે આમાં શું આવશે રસ્વય ધાર્મિક રૂપિયા અમારી તમે જુઓ મેં તમને કહ્યું કે ત્રણ અક્ષર શબ્દમાં પહેલા આપણે રસ્વઈ જ આવે તો રૂપિયા કે રૂપિયા એટલે શું છે શબ્દ પણ ખોટો છે તો રૂપિયાની જોડી આવશે રૂપિયા બીજું છે ચિઠ્ઠી બોલીએ છીએ ચિઠ્ઠી પણ આપણે કયા કયા પાઠમાં નહીં ડાગિયા વાળા પાઠમાં ચિઠ્ઠી શબ્દ આવેલો છે વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચ્યો એને વધારે યાદ રાખ્યો હશે કે ચિઠ્ઠી શબ્દ કેવી રહે હવે વાણી વાણિયામાં તમે કેટલા જયારે વર્કશીટ લખી મોકલી એમાંય બધાએ મોટા ભાગે વાણિયાની જોડી ખોટી લખી વાણિયો દાગ્યો ધાર્મી એ મોટા ભાગે જોડી ખોટી લખીને મોકલા નજીક છે જવાબો લખી મોકલે છે એમાંય ખોટો શબ્દ વાપરે છે કે વાણિયો તો વાણિયામાં આપણે રસવાઈ છે અહીંયા આવશે વાણિયો મૂર્તિ મૂર્તિ શબ્દ સાતમા પાઠમાં એમાંય કેટલા બધા વાર શબ્દ આવ્યો છે તો આપણે લખવાની મૂર્તિ વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા તમને આવી રીતે જોડણી લખી બતાવી છે અમુક શબ્દોની પણ જોડણી એ છે એવું કે કોઈ પણ પાઠની કોઈ પણ પાઠમાંથી સાધ્ય પોથીમાંથી પૂછી શકે એટલે જોડણીમાં તમારે તો તમે વાંચન વધારે કરતા રહેશો તો તમને જોડણીનો ખ્યાલ આવશે અને તમારે જોડણી પ્રશ્નોના જવાબમાં મોટા પ્રશ્નોના જવાબમાં નાના પ્રશ્નોના જવાબમાં સામાન્યાર્થી વિરુદ્ધાર્થી જો શબ્દ સમૂહ માટે રૂઢિપ્રયોગ બધામાં જ ખાસ કરીને શેનું વગર ધ્યાન રાખવાનું જોડણી કે જોડણી એવું છે કે આના લીધે તમારે આ જોડણીના લીધે તમારે માર્ક્સ કપાઈ જાય છે જો માર્ક્સ એના શેના કપાય છે પ્રશ્ન જવાબમાં તો કે તમે સાથે સાથે કે ધાર્મિક શબ્દ ખોટો લખ્યો તો મેડમે અહીંયા રાઉન્ડ કર્યો આવે રાઉન્ડ કરે એટલે તમારે અહીંયા અડધો માર્ક કપાઈ જાય એટલે એ તો ખાસ ધ્યાન રાખવાનું કે જોડણી પ્રત્યે બધા જ પ્રશ્નોના જવાબમાં ધ્યાન રાખવાનું હવે તમને સમાનાર્થી શબ્દ જે સમજાઈશ એમાંય તમારે જોડણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે પ્રશ્ન ચાર પણ સમાનાર્થી શબ્દ લો આ તમારા રહેશે ત્રણ ગુણ બાળકો સમાનાર્થી શબ્દ એટલે આપણે આગળ પણ ભણી ગયા છે સાથે સાત પાઠમાં વર્કશીટમાં પણ આપણે લખી ચૂક્યા છે સમાનાર્થી શબ્દ એટલે એના જેવો જ બીજો શબ્દ આપણે વિરુદ્ધાર્થીમાં રોંગ કરીએ છીએ એનાથી એટલે વિરુદ્ધાર્થીને એમ કે છે નાનો છે તો મોટો કહે છે મોટો હોય તો નાનો હોય છે અહીં શું છે સમાનાર્થી શબ્દ એટલે એના જેવો જ બીજો શબ્દ છે સમાનાર્થી શબ્દ હવે અહીં તમને મેં થોડાક સમાનાર્થી શબ્દો લખાયા છે આપણે શબ્દોની માટે બધા બધા બહુ બધા શબ્દો છે પણ મેં તમને અમુક શબ્દ જે અમને લાગ્યા કે આ થોડાક અઘરા છે એ શબ્દો મેં તમને અહીંયા વર્ડ પર લખીને સમજાવું છું કે જે અહીંયા પહેલું છે યુક્તિ યુક્તિ આપણે કઈ યુક્તિ કરીએ છીએ તો એને શું કહેવાય તરકીબ શું કહેવાય છે તરકીબ યુક્તિ એટલે શું કહેવાય તરકીબ તરકીબ કરી આપણે યુક્તિ એટલે તરકીબ વિચારીએ છીએ તું જ નજીક
तू छेड़े ना छेड़े तो ना जो अपने के चाहिए ना जी वो मिश्रण कोई व्यक्ति पसंद है कोई बात एक काम में मिश्रण होए चाहिए कड़ा वीडियो को कहते हैं वीडियो का सर आप इसे मैं बता दूँ मिश्रण तो एक बीजा भी समझे मन्नी हो मैंने सीखे भाई निपुण मिश्रण मैंने सीखे भाई निपुण दूध कार पाठ मार का दूध शब्द कलाकार में गुण दूध एक ऐसी केवल से संदेशा वाहक सिद्धेवा से संदेशा वाहक कि आपने पहला ना जमाना संदेशों में ने ज्यादा डाले तो दूध पर दूध को पर करते हैं सुके भाई संदेशा वाहक ब्रूथ ब्रूथ इतने गड़ा हमारे के लिए तो आपने ना दी गड़ा आसे ने सुके ब्रूथ कहे चीज ने सुके भाई गड़ा सुके भाई गड़ा चतुर चतुर इतने होशियार चतुर इतने सुखाए होशियार चतुर इतने होशियार द्वार द्वार इतने आपने कहे चीज दरवाजो बारो सु कहे चीज दरवाजो ने बारो ये कहे चीज दरवाजो पारे पारे माने सु कहे कबूतर गाय का नाम आपने आपको सलाता फूल तो सु आपसे पारे को इतने कबूतर गो गो के इतने गोकलो अपने ये पर डाटा का डाटा वाले की काम है तो हमारे को डाटा को वाला हम गोकलो तेज तेज इतने प्रकाश तेज इतने सुखा इतने प्रकाश जब अपने लाइफ में प्रकाश आता है क्या पकाई सीखते हैं जब आज पावर चें वो मतलब प्रकाश आने चें लाइफ में तो तेज इतने प्रकाश तकलीफ तकलीफ इतने मुश्किल है अपना जीवन में बड़ी बड़ी मुश्किल भी आती है चें हमारे स्थान में प्रवाह हो चें इतने तकलीफ हो चें बड़ा बिना ने तकलीफ तो कहे चें यस इतने तकलीफ इतने सुखाए मुश्किल सुखाए मुश्किल आंगू आंगू इतने इज्जत आंगू इतने सुखाए इज्जत सवार अपने एक सवार पड़े પછી શું કહીએ છીએ એને પ્રભાર શું કહીએ છીએ પ્રભાર તો ઈશારો કોઈક આપણને કંઈક જાણવા માટે ઈશારો કરે છે સંકેત કરે છે એટલે કે આપણને ખ્યાલ નહીં આવે એટલે આપણને ઈશારો કરે છે શું કહેવાય એને શું કહેવાય સંકેત શું કહેવાય છે સંકેત મહેરબાની મહેરબાની એટલે કૃપા કંઈક આપણા ઉપર કોઈ નીકળે તમે મારા ઉપર મહેરબાની કરો મારા ઉપર કૃપા કરો આપણે ઘણા બધા આવા વાક્ય બનાવીએ છીએ મહેરબાની એટલે કૃપા પીઠ પીઠ એટલે આપણે કહીએ છીએ પાછળનો બરડો શું કહીએ છીએ બરડો દોણી કોણ આ તો કયા પાઠમાં આવ્યું તો આપણે ગદ્યવાળા પાઠમાં યાદ રાખજો શબ્દ એવા છે ચોપડીમાંથી આ ચોપડીના શબ્દોને જ મેં લીધેલા છે બધા સમાનાર્થી જે પાઠમાંથી અને કાવ્યમાંથી લીધેલા છે ધણી એટલે માલિક શું છે માલિક જે વાણિયાને આપણે કહેતા હતા ને માલિક એટલે ગાદ્યાનો માલિક ફરિશ્તો તો શું કહેવાય દેવદૂત ફરિશ્તો એટલે શું થતું હતું દેવદૂત અદ્રશ્ય કોણ અદ્રશ્ય થઈ ગયા હતા બે ફરિશ્તા કોણ થઈ ગયા હતા બે ફરિશ્તા અદ્રશ્ય થઈ ગયા હતા કોણ બે ફરિશ્તા અદ્રશ્ય એટલે અલોક થઈ ગયા હતા કઈ થઈ ગયા હતા અલોક થઈ ગયા હતા રાતે વાત કરતા કરતા અલોક થઈ ગયા હતા ને તમે અમુક વાક્ય અને પાઠ યાદ રાખો ને પ્રશ્નનો જવાબ યાદ રાખો ને તો તમને તરત એનો જવાબ પણ મળી જાય અચાનક અચાનક એટલે શું થાય એકાએક કંઈક અચાનક આપણા જીવનમાં બની જાય છે એકાએક આપણા જીવનમાં બની જાય છે અચાનક એટલે એકાએક વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા સમાનાર્થી શબ્દો છે જે તમારે સાધ્ય પોથીમાં બધા જ પાઠમાં સાધ્ય પોથીમાં આપેલા છે અમુક પાઠમાં સમાનાર્થી શબ્દ નહીં હોય અને વિરુદ્ધાર્થી શબ્દ હશે પણ તમારે આવી રીતે સમાનાર્થી શબ્દ શું કરવાના એક સંખ્યા મોટામાં લખી નાખવાના એટલે જેથી તમારે બધા શબ્દો મળે કરી શકાય કે એમાં મેં કયું મિશ્રાંત અને નિપુણ આવા શબ્દ આપણે વાપરી જોઈએ કે આઠ એટલે નયન પછી અમુક વૃદ્ધ એટલે ઘરડા હવે અમુક શબ્દ એવો જાય છે કે અહીંયા ચતુર એટલે હોશિયાર હોશિયાર શબ્દ તમારે વિરુદ્ધાર્થીમાં પૂછાય અને સમાનાર્થીમાં પણ પૂછાય
પૂછાય એટલે ખાસ ધ્યાન રાખવાનો શબ્દ કયો છે સમાનાર્થી શબ્દ છે કે વિરુદ્ધાર્થી શબ્દ છે એ ખાસ ધ્યાન રાખવાનું પછી અમુક શબ્દો જે શબ્દ સમજૂતીમાં આપેલા હોય છે એવા શબ્દો પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે જે સમાનાર્થી શબ્દ હોય પણ એ જે શબ્દ સમજૂતીમાં પણ આવેલો છે એટલે આપણે કે અમુક શબ્દ છે પાડ પાડ એટલે શું કહીએ છીએ ને આપણે પાડવું કહીએ છીએ મો એટલે આપણે શું કહીએ છીએ મુખ કહીએ છીએ વૃક્ષ એટલે જે આપણે અમુક સહેલા સહેલા શબ્દ છે એ નથી કરાયા છે મેં બોર્ડ ઉપર અઘરા અઘરા શબ્દો જ કરાયા છે છુપાવું એટલે આપણે કહીએ છીએ સંતાઈ જવું કહે છે પ તો ચરમ દુનિયા જગત હવે ઘણા બધા શબ્દો હશે જે સમાનાર્થી શબ્દો તમારે સમાનાર્થી શબ્દો સાધ્ય પોથીમાંથી મોડે કરવાના છે અને મોડે કરી અને મોડે લખતા જાઓ એટલે જેથી કરીને તમે સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે અને ખાસ આપણે શીખવાનું જોડણી જોડણી શબ્દો તમારે બધા જ આકારને પાંચ પાંચ પ્રશ્ન લખશો પેપરમાં એમાં તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે જોડણી જ ખાસ ધ્યાન રાખવાની છે જે મેં અમુક શબ્દને તમે જોડણી કરાવી તો તમે પાઠ વાંચો હશે તો તમને જોડણી યાદ રહી ગઈ હશે એટલે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા તમને સમાનાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે અને જોડણી એ શીખવાના મેં તમને આ વિડીયોમાં છે ખાસ વિડીયો જોજો અને વિડીયોમાંથી મોડે લાવવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ